હવે આગળ વાત કરીએ નવસારી જિલ્લાની. નવસારી જિલ્લાના બિલ્ડર એસોસિએશન દ્વારા આજરોજ બિલ્ડિંગ મટીરીયલના ભાવ વધારાને લીધે આવેદનપત્ર આપવામાં આવ્યું. નવસારી જિલ્લા બિલ્ડર એસોસિએશન સ્ટીલ અને ડીઝલ અને બિલ્ડિંગ મટીરીયલના ભાવ વધારાના પગલે આજરોજ નવસારી જિલ્લા વહીવટીતંત્રને આવેદન સુપરત કરવામાં આવ્યું હતું. કોવિડ-19ના લીધે ઉદ્યોગો પર માઠી અસર પડી હતી. કોવિડના લીધે અમલી લોકડાઉનને ત્યારબાદ મળેલ દિશાનિર્દેશને અમલ સાથે બાંધકામ વ્યવસાયકારો દ્વારા કામગીરી ધીરે ધીરે સામાન્ય થવા તરફ જઈ રહી હતી. ત્યારે જ સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓ દ્વારા વ્યાજબી કારણ વગર અચાનક ભાવ વધારો કરેલ છે, તેમજ શોર્ટ સપ્લાયના પરિણામે બાંધકામ ખર્ચામાં ખૂબ જ વધારો થયેલ છે. ભાવ વધારાના લીધે આ વ્યવસાય ઉપર નપતા પરિવારોને તેમજ બાંધકામ ઉદ્યોગો સાથે સંકળાયેલા 250થી વધુ ઉદ્યોગો પર અસર થઈ શકે છે, જેના પરિણામે રાજ્યમાં બેકારીનું પ્રમાણ વધવાથી અનેક સમસ્યાઓ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આથી સ્ટીલ અને સિમેન્ટ અને અન્ય બાંધકામ મટીરિયલના ભાવ વધારા અને શોર્ટ સપ્લાયની નીતિ ઉપર નિયંત્રણ કરી શકાય અને રાજ્યમાં બાંધકામને લાગતા વિકાસના કામો ઝડપથી પૂરા થાય, સરકારશ્રીના સ્વપ્નો સાકાર કરવામાં અને નાગરિકોને સમયસર આવાસોનું પૂરતા કરવામાં આવે. અલ્પેશ કશ્યપ, જેડીએસ ટીવી, નવસારી. કેડાઈ નવસારી અને બિલી મોરા આર્કિટેક્ટ એન્જિનિયર અને બિલ્ડર્સ દ્વારા આજ રોજ જે આખા ગુજરાતમાં ક્રેડાઈ ગુજરાતના અનુસર્યા પ્રમાણે આજે સંપૂર્ણ બાંધકામ ક્ષેત્રની સ્ટ્રાઇક હોવાથી પ્રતિક ઉપવાસ જેવું કરવાના હોવાથી અમે લોકોએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. કારણ કે બિલ્ડિંગ મટીરિયલ, સ્ટીલ સિમેન્ટ અને બિલ્ડિંગ મટીરિયલની સામગ્રી રાતોરાત કૃત્રિમ રીતે જે ભાવ વધારો થયો છે એના વિરોધમાં આજે એક દિવસ માટે આખા ગુજરાતમાં ઓછામાં ઓછા 20,000 સાઇટ ઉપર કન્સ્ટ્રક્શન બંધ રાખ્યું છે. આનું કારણ એ છે કે જે ઉત્પાદક કંપનીઓ છે સ્ટીલ સિમેન્ટની, એ લોકો કાર્ટેલ કરીને, રિંગ કરીને પોતાની મનસ્વી પ્રમાણે ભાવ વધારો કરી રહ્યા છે. એના વિરોધમાં આજે અમે લોકોએ હડતાલ પાડી છે. આમાં સરકારશ્રીને એવી વિનંતી છે કે એઓ મધ્યસ્થી કરે અને આ કંપનીઓ પર કંટ્રોલ કરે, એક ઓથોરિટી